મુંબઈના દાદર રેલવે સ્ટેશન પર ભુજ દાદર એક્સપ્રેસના ટ્રેનના એક કોચમાંથી સુરતની મહિલા યાત્રીની માથું કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. મુંબઈ રેલવે પોલીસ દ્વારા બનાવની જાણ થયા બાદ તપાસ હાથ ધરાઈ ત્યારે મહિલાનું શરીર ટ્રેનના છેલ્લા ડબ્બામાંથી મળ્યું હતું. મુંબઈ દાદર રેલવે સ્ટેશન પરથી શુક્રવારે રાત્રે ભુજ દાદર એક્સપ્રેસમાંથી એક મહિલાની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવી. મહિલાનું ધડ અને માથું ટ્રેનના મુંબઈ દાદર રેલવે સ્ટેશન પરથી શુક્રવારે રાત્રે ભુજ દાદર એક્સપ્રેસમાંથી એક મહિલાની લોહીથી લથબથ હાલતમાં લાશ મળી આવી હતી. મહિલાનું ધડ અને માથું ટ્રેનના બે અલગ અલગ કોચમાંથી મળી આવ્યા હતા. બનાવની જાણ થતાં મુંબઈ રેલવે પોલીસ સહિત વિશેષ પોલીસ શાખાઓએ તપાસ શરૂ કરી. આ દરમિયાન મહિલા સીટ નંબર 11-20ની વચ્ચે જ્યાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી ત્યાં નજીકથી એક બેગ મળી આવી. બેગને ચેક કરવામાં આવતા પરિવારજનોના મોબાઈલ નંબર મળી આવ્યા, જેઓનો સંપર્ક કરી સ્થળ પર બોલાવાયા, જ્યાં પરિવારજનોએ મહિલાને ઓળખી બતાવી. વધુમાં મહિલાનું નામ દારિયા દેવી ચૌધરી હોવાનું અને તેણી ભટાર રામ મંદિર ખાતે રહેતી હોવાનું જાણવા મળ્યું છે.